કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વમેઘ વિદ્યાલય મિત્રો આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર રંગબેરંગી મસાલીઓ જોઈ રહ્યા છીએ આજે આપણે આ ચેપ્ટરમાં આગળ એક સરસ મજાની વાર્તા આપી છે બધા સ્વાદનું વ્રત એ આપણે જોઈએ શિરીનના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે શિરીનને થયું હું પણ વ્રત કરું તેણે ઘરમાં જાહેર કર્યું મારે વ્રત કરવાનું છે મમ્મીએ પૂછ્યું ઓહો એમ કહ્યું વ્રત ખૂબ વિચાર કર્યો તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા છેવટે તેણે ગોઠવીને કહ્યું ગળ્યું વ્રત મમ્મીએ પૂછ્યું એટલે શિરીને કહ્યું હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જ જમીશ મમ્મીએ કહ્યું ભલે મમ્મીએ તો શીરો બનાવ્યો ખીર અને દૂધપાક બનાવ્યા શિરીન બહેન શીરો જમ્યા ખીર અને દૂધ પાક ખાધા ઘરના બધા એ પણ પોતાના ભાણામાં શીરો ખીર દૂધ પાક લીધા પપ્પા અથવા તો ઘરમાં બીજા જે વડીલ રહે છે એ એક અથવા તો બીજા કોઈ વ્રતો કરતા રહે છે એટલે શિરીનને શું થાય છે કે હું પણ વ્રત કરું એટલે એણે ઘરમાં કહ્યું કે મારે પણ વ્રત કરવું છે ત્યારે મમ્મીએ પૂછ્યું એમ તારે પણ વ્રત કરવું છે કયું વ્રત કરવું છે તારું તારે ત્યારે શ્રીને વિચાર કર્યો અને કહ્યું કે બધા પ્રકારના વ્રત એને યાદ કરી જોઈએ અને છેવટે એણે શું ગોઠવીને કહ્યું કે મારે ગળ્યું વ્રત કરવું છે શું કહ્યું એણે મારે ગળ્યું વ્રત કરવું છે મમ્મી પૂછે છે એટલે એટલે શિરીન કહે છે કે હું આ હું આ ગળિયા વ્રતમાં ફક્ત ગળ્યું જ ખાઈશ ગળ્યું એટલે કે મીઠું ખાઈશ એમ મમ્મી કહે છે સારું એટલે મમ્મી તો શીરો બનાવે છે એના માટે ખીર બનાવે છે દૂધભાગ બનાવે છે અને શિરીન શિરીન બહેન તો શીરો ખાય છે ખીર ખાય છે દૂધભાગ પણ ખાઈ જાય છે અને ઘરના બીજા બધા પણ પોતાના જમવાનામાં ભણમાં દૂધ શીરો દૂધ ખીર આ બધું લે છે શિરીનને તો ગળિયું વ્રત કરવાની ખૂબ મજા આવી તે રાત્રે જ શિરીને જાહેર કર્યું કાલે મારે ખાટું વ્રત મમ્મી થોડા મૂંઝાયા પછી કહે ઠીક બીજા દિવસે મમ્મીએ બનાવી કઢી બે દિવસ પહેલાના દહીંની મમ્મી લાવી સંતરા કાચી કેરી અને લીંબુ શીરીની તો કઢી ગટગટાવી ગઈ શિરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા તેના દાંત તો ખટાઈ ગયા તેણે મમ્મીને પૂછ્યું લીંબુ પર મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય મમ્મી કહે ખાટા વ્રતમાં તો એમ ન કરાય શિરીને લીંબુ ન ચૂસ્યું ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી સાંજે સંતરાનો રસ પીધો હવે શિરીને તો મીઠું ખાઈને ગળિયું વ્રત કરવાની ખૂબ મજા પડી ગઈ એટલે શિરીને તે રાત્રે શું જાહેર કર્યું હવે આવતીકાલે મારે ખાટું વ્રત કરવાનું છે એમ એટલે મમ્મી થોડાક મૂંઝાય છે કે ખાટું વ્રત એમાં શું એમ શું કરીશું એમ પછી મમ્મી કહે છે ઠીક છે એટલે બીજા દિવસે મમ્મીએ એના માટે શું બનાવ્યું કઢી બનાવી બરાબર દહીંમાંથી કઢી બનાવી એના મમ્મી તો સંતરા લાવી એના માટે કાચી કેરી લાવી લીંબુ લાવી આ કાચી કેરી સંતરા લીંબુ એમાંથી શું એ એનો સ્વાદ કેવો હોય છે ખાટો હોય છે બરાબર ને એટલે શીરી તો કઢી ખાઈ જાય છે અને સંતરા અને કેરીના કટકા પણ ખાઈ જાય છે અને પૂછે છે એની મમ્મીને કે હું લીંબુ પર મીઠું મરચું ગભરાવીને એનો રસ ચાટવું તો એની મમ્મી કહે છે કે ખાટા વ્રતમાં એમ ન કરાય ખાટા વ્રતમાં ખાટું જ ખવાય મીઠું મરચું ખવાય નહીં એટલે શીરીને લીંબુ ચૂસ્યું નહીં અને ઘરના બધાએ બપોરે શું ભાત સાથે કડી ખાધી અને સાંજે સંતરાનો રસ પીધો મમ્મીએ લીંબુ આથી દીધા મમ્મીએ શીરીને પૂછ્યું કાલે વ્રત છે કે કયું શીરીને થોડો વિચાર કર્યો પછી કહે તીખું વ્રત મમ્મીને થોડી ચિંતા થઈ પણ પછી તેમણે કહ્યું વારું મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા મમ્મીએ આદુની કતરણ સાતડી શીરીને જમવા તો બેસી પણ થોડી ગભરાઈ તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચાં આદુની કતરણ લીધા હતા થોડી હિંમત કરી શિરીને આદુની કતરણ ચાવી તે પછી મરચાંનું બટકું ભર્યું શિરીના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા ગાલ લાલ થયા તેના કાનમાંથી ધુમાળા નીકળ્યા માથાના વાળ ઊંચા થઈ ગયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેવી રીતે એનું એ જે ચહેરો છે કેવી રીતે થઈ ગયો છે તમે જોઈ શકો છો શું થાય છે મમ્મી એ તો થોડા લીંબુ આથી દે છે અને મમ્મી શીરીને પૂછે છે કે કાલે વ્રત છે કાલે વ્રત છે કે પૂછે છે તો શીરીને થોડો વિચાર કરે છે કહે છે કે કાલે તીખું વ્રત એટલે મમ્મી થોડી ચિંતામાં પડી જાય છે કે પછી કહે છે કે સારું એટલે મમ્મી બીજા દિવસે શું કરે છે મોટા મોટા મરચાં તળે છે આદુની નાની નાની સ્લાઇસ પાડીને પણ તળી દે છે સાતળી દે છે એટલે સિરીને જમવા બેસે છે ને થોડી ગભરાઈ જાય છે કે આ કેવી રીતના ખાઈ છે જોયું તો ઘરના બધા જ મરચાં અને આદુની કતરણ લઈને બેઠા હોય છે અને થોડી હિંમત કરીને શીરીને આદુની કતરણ આદુની સ્લાઇસીસ જે સાતળેલી છે એની મમ્મીએ એનું બટકું ભરે છે નાક અને આંખમાંથી પાણી નીકળી આવે છે અને ગાલ કેવા થઈ જાય છે લાલ થઈ જાય છે એના અને તેના કાનમાંથી ધુમાડા નીકળવા લાગે છે અને એના માથાના વાળ પણ ઊંચા થઈ જાય છે શિરીને બે પવાલા પાણી પીધું મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી લે શિરીને થોડો વિચાર કરી કહ્યું તીખા વ્રતમાં મધ ન ચટાય મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાદ ન હોય શીરીને ચમચી ભરી મધ મોડામાં મૂક્યું તેની જીભ પર ઠંડક થઈ તેના ગળાને સારું લાગ્યું તેની આંખના પાણી અટક્યા દાદીએ કહ્યું બસ બેટા ત્રણ વ્રત થઈ ગયા હવે વ્રત લંબાવવાની જરૂર નથી શીરીને બે પવાલા પાણી પીધું એને તીખું લાગ્યું એટલે પાણી પીધું ત્યારે મમ્મીએ શું કધ્યું એને કે તું મધ ચાટી લે થોડું એમ ત્યારે શિરીને કહે છે કે આજે તો તીખું વ્રત છે આજે તીખા વ્રત મધ કેવી રીતે ચટાય ત્યારે મમ્મી કહ્યું કે વ્રતમાં મધનો બાદ નથી મધ લેવાય તારાથી એટલે શિરીને ચમચી ભરીને મધ મોડામાં મૂક્યો એની જીભ પર એને ઠંડક થઈ ગઈ અને તેના ગળાને પણ સારું લાગ્યું અને આંખમાંથી જે પાણી પડતું હતું એ પણ બંધ થઈ ગયું અને એની દાદી બોલે છે બસ બેટા ત્રણ વ્રત પૂરા થઈ ગયા હવે આ વ્રત લંબાવાની જરૂર નથી શિરીને કહ્યું પણ ત્રીજું વ્રત તો પૂરું કરવું પડે ને મમ્મીએ સૂચવ્યું વ્રતમાં દૂધ પીવાય ખજૂર ખાવાય શીરી પવાલું દૂધ અને બે પેસી ખજૂર ગઈ પછીના દિવસે મમ્મીને પૂછ્યું વ્રત કરું કે ના કરું મમ્મીએ કહ્યું તારી મરજી સીરીને કહ્યું આજે છેલ્લું વ્રત ખૂબ ગડમથલ પછી તેણે કહ્યું આજે કડવું વ્રત મમ્મીએ કહ્યું ઠીક સિરીને શું કહે છે કે ત્રીજું વ્રત તો પૂરું કરવું પડે ને એમ એટલે એ શું કરે છે વ્રતમાં દૂધ પી છે ખજૂર ખાય છે અને શિરીન પવાલો દૂધ અને બે પેશી ખજૂર ખાઈને સુઈ જાય છે અને બીજા દિવસે વ્રત કરવું કે ના કરવું કહે છે કે તારી મરજી એમ તારે કરવું હોય તો કર કહે છે આજે કયું વ્રત કરીશ કડવું વ્રત કરીશ એમ કહે છે એટલે મમ્મી કહે છે ઠીક છે મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું ગોળ વગરનું મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ ચમચી ચમચી પીધો ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું શિરીને એક ફોડવું શાક લીધું એક ઘૂંટડો લીમડાનો રસ પીધો તેનું મોઢું બગડી ગયું શિરીને રડવા જેવી થઈ ગઈ શું થાય છે કે બીજા દિવસે મમ્મી તો કારેલાનું શાક બનાવે છે કારણ કે કડવું વ્રત કરેલું હોય છે શિરીને એટલે કારેલાનું શાક પણ કેવું ગોળ વગરનું બનાવે છે કડવું કડવું અને લીમડાનો રસ પણ કરે છે એની મમ્મી અને ઘરના બધા લોકો નરણા કોઠે સવારે લીમડાનો રસ ચમચી ચમચી પી જાય છે મિત્રો નરણા કોઠે આપણે કારેલાનો રસ આપણે પીએ તો એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક બને છે નરણા કોઠે એટલે કે સવારે કંઈ પણ ખાધા પીધા વગર અને ઘરના બધા જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક પણ લે છે અને શીરીને એક ફોડવું શાક ખાધું તેમાં તો એને એનું મોઢું બગડી ગયું એને એક ગુટડો લીમડાનો રસ પણ પીધો એનું મોઢું બગડી ગયું થઈ ગઈ દાદીએ કહ્યું ત્રણ વ્રત થઈ ગયા ચોથાની જરૂર નથી કહ્યું બધા સ્વાદ એક સાથે એ કઈ રીતે મમ્મીએ કહ્યું જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું ખાટું ખારું તીખું તૂરું અને કડવું એમ બધું જ જમવાનું શિરીન ખુશ ખુશ થઈ ગઈ તેણે ઘરના બધાની સાથે દાળ ભાત શાક રોટલી શાક કચુંબર ગોળ અથાણું છાસ અને મુખવાસ ખાધા દાદી કહે છે કે ત્રણ વ્રત થઈ ગયા હવે ચોથાની જરૂર નથી ત્યારે મમ્મીએ કહ્યું કે બેટા બધા સ્વાદ આપણે એક સાથે જમવાનું વ્રત પણ થઈ શકે છે શિરીન પૂછે છે એ કઈ રીતે થઈ શકે એમ બધા સ્વાદ એક સાથે કઈ રીતે જમી શકીએ ત્યારે મમ્મી કહે છે કે જયારે પણ આપણે જમીએ ત્યારે આપણે ગળિયું પણ ખાવું જોઈએ મીઠું પણ ખાવું જોઈએ ખાટું પણ ખાવું જોઈએ ખારું પણ ખાવું જોઈએ તીખું પણ ખાવું જોઈએ તુરું પણ ખાવું જોઈએ અને કડવું પણ ખાવું જોઈએ આ બધા સ્વાદનું જમવું જરૂરી છે અને ખૂબ ખુશ થઈ જાય છે અને તેણે ઘરના બધાની સાથે શું ખાય છે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાશ મુખવાસ આ બધું એ ખાઈ જાય છે અને આજે આપણે ખાઈએ છીએ દાળ ભાત શાક રોટલી કચુંબર અથાણું છાસ એમાં બધા જ સ્વાદો આવી જાય છે આગળ છે વાતચીત શિરીરનું કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું એ તમારે વિચારવાનું છે તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો કેમ તમને કયો સ્વાદ ગમે છે એ તમારે વિચારવાનું છે તમને કઈ વાનગી સૌથી વધુ ભાવે એ પણ બોલવાનું છે તમે આવું વ્રત કરવાનું કહો તો તમારા ઘરના તમને શું કહે તમે આવું કહી કે મારે આજે ખાટું વ્રત કરવું છે મારે ગળ્યું વ્રત કરવું છે તો તમારા ઘરના શું કહેશે તમે કહી જજો પૂછી જોજો તમારા ઘરના ને બરાબર ને શિરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાનું દહીં કેમ લીધું બે દિવસ પહેલાનું દહીં કેમ લીધું કારણ કે બે દિવસ પહેલાનું જે દહીં હોય છે એ ખાટું હોય છે ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શું ગડમથલ થઈ ગઈ થઈ હશે શિરીનના મનમાં શું ગડમથલ થાય છે ચોથું વ્રત કરવા માટે કે બધા સ્વાદ એક સાથે કઈ રીતે લઈ શકાય એની થઈ હશે સાંભળો વિચારો વાંચો અને લખો શિરીને કયા કયા વ્રત કર્યા તો શીરીને ગળિયું વ્રત ખાટું વ્રત તીખું વ્રત અને કડવું વ્રત કર્યા એટલા ચાર વ્રત કર્યા બરાબર ને તમારા વડીલો કયા કયા વ્રત અથવા ઉપવાસ કરે છે તો આપણે કહી શકીએ કે દાદીમાં અગિયારસ નું વ્રત કરે શ્રાવણ મહિનો કરે પૂનમ નું વ્રત કરે મારા દાદા વ્રત કરે શ્રાવણ મહિનો કરે શનિવાર કરે મમ્મી પપ્પા વ્રત વ્રત કરે કરે છે છે તમે તમારા ઘરના વડીલો કયા અને ઉપવાસ કરે છે તે તમારે અહીં લખવાનું છે હવે અહીં જુઓ તમારા ઘરે પૂછીને લખવાનું છે કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય તમારા મિત્રોની નોંધ સાથે તમારી નોંધ સરખાવો તે માટે શિક્ષકનું માર્ગદર્શન લો અહીં વ્રત ઉપવાસ લખવાના છે શું ખવાય એમાં અને શું ન ખવાય એ છે છે અહીં લખ્યું એમાં લોટનો શીરો ખવાય અને અનાજ નહીં ખવાય અલુણા વ્રત જે છોકરીઓ કરે ને નાની નાની છોકરીઓ એ અલુણા વ્રત એમાં મીઠા વગરનો વગરની મોડી વસ્તુ અથવા તો વાનગી ખવાય અને અનાજ ન ખવાય નિર્જળા એકાદશી એમાં માત્ર પાણી જ પીવાય ફળ ખવાય અને અનાજ નહીં ખવાય આ રીતના વ્રતો તમારે લખવાના છે તેમાં શું ખવાય અને શું ન ખવાય એ પણ તમારે લખવાનું છે રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે શ્રીના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે તે વસ્તુઓના નામ બરણીમાં લખો અહીં આ બધી વસ્તુઓના નામ છે આ ખાદ્ય પદાર્થોના નામ છે કે મધ મેથી મરચું હળદર મીઠું આંબલી અજમો મોસંબી ગોળ સંચળ મરી લીંબોળી જાંબુ જામફળ આમળા બોર કેરી કારેલું દૂધ એને આપણે સ્વાદ પ્રમાણે ગોઠવવાનું છે પહેલી બરણી ગળીયુની છે બીજી ખાટુની ત્રીજી ખારોની ચોથી તીખું પાંચમી તુરું અને છઠ્ઠું કડવું આ રીતની છ બરણીઓ છે તો છ બરણીઓમાં આપણે સ્વાદ પ્રમાણે વસ્તુઓને ગોઠવવાની છે તો ગળિયું શું આવશે મધ મોસંબી ગોળ જામફળ દૂધ મોસંબી હવે ખાટું ખાટી કઈ વસ્તુઓ આમલી બોર કેરી ખારી વસ્તુ કઈ મીઠું મીઠું એ ખારું હોય છે તીખું શું હોય છે મરચું અજમો મરી તુરું શું હોય છે હળદર સંચળ આપણે સંચોર એમ કહીએ ને તે પછી જાંબુ આમળા કડવું શું હોય છે મેથી લીંબોડી અને કારેલું જે લીમડા પર લીંબોડી લાગે ને એ કડવી હોય છે હવે તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તેમાં કયા કયા સ્વાદ ઉમેરાય છે યોગ્ય ખાનામાં ટીક કરો હવે તમારે તમારા ઘરમાં દાળ બને છે તો તેમાં કયા કયા સ્વાદ લાગે છે તમને ગળીયો લાગે છે ખારો લાગે છે ખાટો લાગે છે તીખો લાગે છે તેમાં તમારે રાઈટ માર્ક કરવાનું છે બરાબર ખીચડી બને છે તો તે કેવી લાગે છે ગળી લાગે છે ખારી લાગે છે ખાટી લાગે છે તીખી લાગે છે શીરો રોટલી ચેવડો એ તમને ઘળિયા લાગે છે ખારા લાગે છે ખાટા લાગે છે કે તીખા લાગે છે જેવા તમ જેવું લાગે આ બધી વાનગીઓ જેવી લાગે તેના પર તમારે ટીક કરવાનું છે બરાબર અહીં એક પ્રવૃત્તિ કરવાની છે તમે ઘરે પણ આ પ્રવૃત્તિ કરી શકો છો એમાં તમારે બનાવવાનું છે ચાખવાનું છે ચર્ચા કરવાનું છે અને લખવાનું છે કે શરબતનો સ્વાદ બરાબર ને તમારે શરબત બનાવવાનું છે અને એ શરબતનો સ્વાદ કેવો છે તે તમારે અહીં નક્કી કરવાનું છે અહીં જૂથમાં પણ તમે પ્રવૃત્તિ કરી શકો છો એટલે કે તમારા ઘરના કોઈ બીજા ભાઈ બહેન હોય તેની સાથે પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો શરબત જો તમારું ખારું થઈ જાય તો તમે શું વધારે ઉમેર્યું એ તમારે અહીં લખવાનું છે શું ઓછું રાખ્યું તમે શું એવું ઓછું નાખ્યું જે એ ખારું થઈ ગયું બરાબર ને એ રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે આગળ છે રીડિંગ ક્રિકેટની રીતે બધા સ્વાદનું વ્રત વાંચો તમારે બધા સ્વાદનું વ્રત જે વાર્તા છે વાંચવાની છે છે ગીત ગાવાનું રીંગણ આવ્યા અહીં એક ફકરો છે એ વાંચવાનો છે ધ્યાનથી અને એના માટે વિકલ્પ આપ્યા છે અને જરૂર જણાય ત્યાં આપણે વિકલ્પ પર યોગ્ય વિકલ્પ પર આપણે રાઈટ માર્ક કરવાનું છે આ રીતે સાચા જવાબ પર અને વધારે વિકલ્પ સાચા હોય તો તેના પર વધારે વિકલ્પ પર ખરું કરી શકીએ છીએ સૌ પ્રથમ આપણે ફકરો વાંચીએ દિવસમાં કેટલીક વાર તમે રાંધણીયાની મુલાકાત લો છો રાંધયું એટલે શું તો રસોડું ત્રણ વાર પાંચ વાર કે વધુ એ દરમિયાન તમે શું શું જોયું રાંધણીયામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી કોઈક વાર બાફવાનું ચાલતું હોય તો કોઈક વાર શેકવાનું ક્યારેક વળી તળવાનું વણવાનું મસળવાનું સાથે ચાલતું હોય આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે જેમ કે ચોખા દાળ ધોવાય વઘારાય તેમાં મસાલા અને પાણી ઉમેરાય પછી તેને ચડવા દેવાય ઠરવા દેવાય ત્યારે તૈયાર થાય ખીચડી આવી જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને હવે આપણે વિકલ્પ જોઈએ રાંધણીયું એટલે રસોડું મુલાકાત એટલે જોડે રહેવું ક્રિયા એટલે તે વાનગી કઈ નથી તો બટાકા પાણી બરાબર ને આમાંથી ક્રિયા કઈ જે આપણે કાર્ય કરીએ ક્રિયા કરીએ એ કઈ છે તો ઊંઘવાની ક્રિયા બગાસું ખાવાની ક્રિયા તાળી પાડવાની ક્રિયા ખોખો રમવાની ક્રિયા રડવાની ક્રિયા મનમાં વાંચવાની ક્રિયા આ બધી ક્રિયાઓ છે રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે રસોડામાં કયા કયા કામો થાય છે તો કાપવું બાફવું શેકવું ધોવું મસળવું જમવું બરાબર ને આ બધા જે ટીકમાં કરેલા છે એ બધી ક્રિયાઓ રસોડામાં થાય છે ખીચડી કઈ રીતે નહીં થાય તળીને નહીં થાય અને શેકીને નહીં થાય બરાબર ને ખીચડી બાફીને થાય છે તળીને કે શેકીને ખીચડી બનતી નથી તો મિત્રો અહીં સુધી આજે આપણે જોયું હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું આમાં સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાં જે લખવાનું છે તમારે એની પીડીએફ તમને મળી જશે તમારે લખી લેવાનું રહેશે થેન્ક યુ